हेलो एवरीवन, गुड आफ्टरनून। आपने एमपीसीए में माइक्रो प्रोसेसर एंड कंट्रोलर एप्लिकेशन में आगळना लेक्चर में कंट्रोल कम्पोनेंट ना प्रकार कया कया छे ते जोयुं हतुं अने कंट्रोल सीस्टम केवी रीते आपणने अगत्यता छे एटले कि एना इम्पोर्टन्स शुं छे ते जोयुं हतुं। અને બીજું કે ડીસી સર્વો મોટર એટલે શું, તેનો પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, કન્સ્ટ્રક્શન રચના અને કાર્ય જોયું હતું। હવે એ કાર્ય કેવી રીતે કરે છે? હવે ડીસી સર્વો મોટરના બે પ્રકારે ઓપરેશન થઈ શકે છે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં શીખ્યા હતા કે આર્મેચર કંટ્રોલ્ડ ડીસી સર્વો મોટર અને ફિલ્ડ કંટ્રોલ ડીસી સર્વોમોટર, એટલે કે બે પ્રકારની ડીસી સર્વોમોટરનો ઉપયોગ કરી અને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ। તેની કેરેક્ટરિસ્ટિક, ફાયદો, ગેરફાયદા વગેરે આપણે ઉપયોગો વગેરે આપણે જોયું હતું। હવે આજે જોઈશું ડીસી સર્વોમોટરનો ઉપયોગ કરીને ડીસી પોઝિશન કંટ્રોલ, એટલે આપણે ડીસી સર્વો મોટરનો ઉપયોગ કરીને એ જે આપણે આગળ કંટ્રોલ ફિલ્ડ કંટ્રોલ અને આર્મેચર કંટ્રોલ શીખી ગયા તેનો ઉપયોગ કરીને આપણે તેની પોઝિશન કેવી રીતે કંટ્રોલ કરી શકીએ તે સમજીશું। હવે ડીસી પોઝિશન કંટ્રોલ, અહીંયા જે ફિગર તમને દેખાઈ રહી છે તે ડીસી પોઝિશન કંટ્રોલ સિસ્ટમ છે। હવે આ કંટ્રોલની મદદથી દૂર આવેલ લોડની એંગ્યુલર પોઝિશન જરૂર મુજબ ગોઠવી શકાય છે, એટલે આપણે ડીસી સર્વો મોટરનો ઉપયોગ કરીએ ત્યારે લોડ સ્ટેશનથી દૂર આવેલની એંગ્યુલર પોઝિશન જરૂર મુજબ આપણે એને ગોઠવી શકીએ છીએ। આ માટે બે પોટેન્શિયોમીટર આપેલા છે, એટલે અહીંયા શું આપેલું છે, બે પોટેન્શિયોમીટર આપેલા છે, એ અને બી। જે બે પોટેન્શિયોમીટર છે તમે અહીંયા જોઈ શકો છો, બે પોટેન્શિયોમીટર છે એ અને બી, આ રીતે બે પોટેન્શિયોમીટર છે ફિલ્ડ કંટ્રોલ ડીસી સર્વોમોટર તથા ગિયર ટ્રેનનો ઉપયોગ કરવામાં આવેલો છે। એટલે આપણે શાનાથી કંટ્રોલ કરીશું, ફિલ્ડ કંટ્રોલથી, એટલે વાઇન્ડિંગથી આપણે કંટ્રોલ કરીશું અને ગિયર ટ્રેનનો ઉપયોગ કરવામાં આવેલો છે। હવે આપણે જોઈએ કે લોડની એંગ્યુલર પોઝિશન જોઈતા એંગલ પર છે, એટલે આપણે અહીંયા લોડ જે બતાવેલો છે તેની પોઝિશન આપણે જેટલો જોઈએ છે તેટલા લોડ પર છે તો પોટેન્શિયોમીટર, એટલે કે એ અને બી પોટેન્શિયોમીટર જે છે, આઉટપુટ વોલ્ટેજ, એટલે આપણને આઉટપુટ મળશે E1 અને E2 સમાન છે, એટલે કે પોટેન્શિયોમીટરનું જે આઉટપુટ નીકળે છે એ E1 અને E2 પ્રમાણમાં છે। તેથી એમ્પ્લીફાયરને મળતા નેટ વોલ્ટેજ 0 થશે, એટલે જે પણ એરર હશે તે આપણે E1 અને E2માં આપણને જે આઉટપુટ મળે છે એ કોને આપીશું, એમ્પ્લીફાયરને આપીશું અને એમાંથી આપણને એરર 0 મળશે। હવે એમ્પ્લીફાયરનો ઉપયોગ, આઉટપુટ વોલ્ટેજ કેવું હશે, 0 હશે, માટે મોટરની ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થતો નથી। જો આઉટપુટ વોલ્ટેજ 0 હોય તો ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ વહેતો નથી, માટે મોટરની સ્થિતિ જેવી હશે એવી જ રહેશે। જ્યારે આપણે રેફરન્સ ઇનપુટ શાફ્ટને, એટલે આપણે એક રેફરન્સ વોલ્ટેજ આપેલો છે તો એ શાફ્ટને ક્લોઝવાઇઝ, એટલે ક્લોકવાઇઝ આપણે અથવા તો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવવામાં આવે, એટલે કે રેફરન્સ
वाइंडिंग इनपुट शाफ्ट ने अपने क्लॉकवाइज एटले के सीधी दिशा का तो ऊधी दिशा में फेरवामां आवे त्यारे पोटेंशियोमीटरनो शाफ्ट ते दिशा में खसे छे। एटले के पोटेंशियोमीटर जे आपणने बे आपेला छे एनो शाफ्ट जे दिशा में फेरवीए ए दिशा में फरे छे। आथी तेना आउटपुट वोल्टेज एटले ए फरशे बने शाफ्ट फरशे तो ईवन में फेरफार थाय छे। आथी शू थशे एरर सिग्नल पैदा थशे अने आ एरर एम्प्लिफायर द्वारा एम्प्लिफाय करवामां आवे छे। एटले आपणने जे कोई पण एरर मळती हशे आउटपुट वोल्टेज में ते सेमां आपवामां आवे छे एम्प्लिफाय में आपवामां आवे छे अने तेनुं एम्प्लिफाय करवामां आवे छे। हवे फील्ड वाइंडिंगमांथी करंट वहे छे एटले फील्ड वाइंडिंगमांथी શું થશે કરંટ પસાર જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તેમાંથી કરંટ પસાર થશે। હવે મોટરનું આર્મે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થશે માટે મોટરનું આર્મેચર પણ ફરશે એટલે કે ગોળ ગોળ ફરશે અને ગિયર ટ્રેન મારફતે લોડ ધીરે ધીરે ગોળ ઘસે છે એટલે કે લોડ છે તે ધીરે ધીરે ગોળ ફરે છે। હવે આથી પોટેન્શિયોમીટર બીનો શાફ્ટ ગોળ ખસે છે એટલે પોટેન્શિયોમીટર શાફ્ટ પણ ગોળ ખસે છે અને E2 વોલ્ટેજમાં ફેરફાર થાય ત્યારે E2 ની કિંમત E1 જેટલી હશે એટલે E2 ની કિંમત કેટલી હશે ઇવન જેટલી હશે ત્યારે એરર કેવી હશે શૂન્ય હશે। હવે નેક્સ્ટ જોઈશે એસી સર્વો મોટર એટલે શું તો એસી સર્વો મિકેનિઝમ માટે એસી સર્વો મોટરનો ઉપયોગ થાય છે। સર્વો મિકેનિઝમ માટે એસી સર્વો મોટરનો ઉપયોગ થાય છે। એસી સર્વો મોટર એ બે ફેઝ ઇન્ડક્શન મોટર છે એટલે એક કેવા ફેઝવાળી ઇન્ડક્શન મોટર છે બે ફેઝવાળી। હવે આનો પ્રિન્સિપલ જોઈએ તો કે જ્યારે બે ફેઝ વાઇન્ડિંગને બે ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે કે ફેઝમાં વાઇન્ડિંગ જે ફેઝ વાઇન્ડિંગ હોય એમાં જ્યારે આપણે સપ્લાય આપીએ ત્યારે તેમાં શું ઉત્પન્ન થશે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। જો આ ક્ષેત્રમાં બંધ પરિપથ મૂકવામાં આવે તો તેના કરંટ ઇન્ડ્યુસ્ડ થાય છે એટલે આમાં બંધ પરિપથ મૂકવામાં આવે ત્યારે શું પેદા થશે ઇન્ડ્યુસ્ડ કરંટ પેદા થશે અને કોઇલ પર ટોર્ક લાગુ પડશે પરિણામે બંધ કોઇલ પણ ફરવા લાગશે। તો આ થયો એસી સર્વો મોટરનો પ્રિન્સિપલ। હવે આપણે જોઈશું તેનું કન્સ્ટ્રક્શન એટલે કે રચના। હવે સર્વો મોટરના મુખ્ય કેટલા ભાગ છે બે ભાગ છે એક સ્ટેટર અને એક રોટર। તો સ્ટેટર લેમિનેટેડ કરેલી કોરનું બનેલું હોય છે। સ્ટેટર શાનું બનેલું હોય છે લેમિનેટેડ કરેલ કોરનું બનેલું હોય છે અને તેના અંદરના પરિઘ પર ખાંચા પાડવામાં આવે છે તે તમે ફિગરમાં જોઈ શકો છો કે રોટર છે તો એની અંદરનો જે ભાગ છે ત્યાં ખાંચા પાડવામાં આવેલ છે જે તમે અહીંયા જોઈ શકો છો કે રોટરની અંદર જે આર્મેચર હોય છે તેની અંદર ખાંચા પાડવામાં આવે છે। આ ખાંચામાં બે ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે એટલે કે આમાં બે ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે એટલે બે વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે એક છે એસી અને આ બીજું વાઇન્ડિંગ એમ બે વાઇન્ડિંગ મૂકવામાં આવે છે। એક વાઇન્ડિંગને
रेफरन्स वाइंडिंग कहेवामां आवे छे, એટલે જે બે વાઇન્ડિંગ મૂક્યા હોય એમાં એક રેફરન્સ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે અને બીજું ફિક્સ્ડ એસી સપ્લાય આપવામાં આવે છે. બીજા વાઇન્ડિંગનો કંટ્રોલ વાઇન્ડિંગ કહેવામાં, એટલે જે બીજું વાઇન્ડિંગ હોય એને કયું વાઇન્ડિંગ કહેવામાં આવે છે? કંટ્રોલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. હવે અહીંયા જોઈ લીધું આપણે કે સર્વો મોટરના કેટલા પાર્ટ્સ હોય છે? બે પાર્ટ્સ હોય છે, સ્ટેટર અને રોટર. રોટર શું કરે, સ્ટેટર શું કરેલું હોય છે? લેમિનેટેડ કરેલ કોરનું બનેલું હોય છે, એટલે સ્ટેટર લેમિનેટેડ કરેલ કોરનું બનેલું હોય છે. અને રોટરની અંદર પરિઘ એટલે કે રોટર પર ખાંચા પાડવામાં આવેલા હોય છે. અને સર્વો મોટરમાં બે વાઇન્ડિંગનો યુઝ થાય છે, એક રેફરન્સ વાઇન્ડિંગ અને એક કંટ્રોલ વાઇન્ડિંગ. તો રેફરન્સ વાઇન્ડિંગમાં એસી સપ્લાય આપવામાં આવે છે, જ્યારે એટલે સપ્લાય આપવા માટે કામ લાગે છે. અને જે બીજું વાઇન્ડિંગ છે એસી કંટ્રોલ વાઇન્ડિંગ, તે વાઇન્ડિંગનું કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે. હવે કંટ્રોલ વાઇન્ડિંગ બે ભાગનું બનેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે કંટ્રોલ વાઇન્ડિંગના બે ભાગવાળું બનેલું હોય છે, એક સિરીઝ અથવા તો પેરેલલમાં, એટલે કે એને એ બે વાઇન્ડિંગનો ભાગ કરવામાં આવે છે, એને સિરીઝ કાં તો પેરેલલમાં જોડવામાં આવે છે. હવે સિંગલ ફેઝ સપ્લાયમાંથી બે ફેઝ સપ્લાય મેળવવા માટે કંટ્રોલ વાઇન્ડિંગને સિરીઝમાં એક કેપેસિટર જોડવામાં આવે છે. અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે એક કેપેસિટર જોડેલું છે. એ શા માટે જોડવામાં આવે છે? કે સિંગલ ફેઝ સપ્લાયમાંથી ટુ ફેઝ સપ્લાય મેળવવા માટે કંટ્રોલ વાઇન્ડિંગમાં સિરીઝમાં એક કેપેસિટર કનેક્ટ કરવામાં આવે છે. હવે રોટર સ્ક્વિરલ ગેજ પ્રકારનો છે, એટલે રોટર કેવું છે? સ્ક્વિરલ ગેજ પ્રકારનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે રોટર સ્ક્વિરલ ગેજ પ્રકારનું છે. રોટરના સળિયા એલ્યુમિનિયમના હોય છે, એટલે રોટર શાની બનેલી હોય છે? એલ્યુમિનિયમની હોય છે. શોર્ટ સર્કિટિંગ રિંગની મદદથી સળિયાને બંને બાજુથી શોર્ટ કરવામાં આવે છે, એટલે શોર્ટ સર્કિટિંગની મદદથી આપણે બંને સળિયાને બંને બાજુથી શોર્ટ કરવામાં આવે છે. ઘણીવાર ટેગ કપ પ્રકારના રોટરનો ઉપયોગ થાય છે, એટલે ટેગ કપ એટલે કે કોઈ ટેપવાળો રોટરનો ઉપયોગ થાય છે. આમાં રોટર ટાઈકાસ્ટ કરેલ એલ્યુમિનિયમના કપ જેવો હોય છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઘટાડવા માટે રોટરનો વ્યાસ ઓછો રાખવામાં આવે છે, એટલે મુમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે અંદરના ભાગનો ઘટાડો કરવા માટે, ઇનર્શિયા એટલે કે અંદરના ભાગમાં જે ઘર્ષણ અથવા તો ઘસાતું હોય એને ઘટાડવા માટે રોટરનો વ્યાસ ઓછો રાખવામાં આવે છે. એલ્યુમિનિયમના સળિયા રાખવાથી રોટરનો પ્રતિરોધ વધારે થાય છે, એટલે કે આપણે એલ્યુમિનિયમનો સળિયો યુઝ કરીએ તો પ્રતિરોધ કેવો હોય છે? વધારે હોય છે, જેથી જોઈતી કેરેક્ટરિસ્ટિક મેળવવા માટે જરૂર છે. અને એ પ્રતિરોધ વધારે રાખવામાં આવે છે કેમ કે આપણે જોઈતી કેરેક્ટરિસ્ટિક મળી શકે છે. હવે આનું કાર્ય શું છે? એસી સર્વો મોટરનું કાર્ય શું છે? કે જ્યારે બંને વાઇન્ડિંગને સપ્લાય મળે છે ત્યારે સ્પ્લિટિંગ ફેઝિંગને કારણે બે ફેઝ સપ્લાય મળે છે, એટલે આપણે સ્પ્લિટિંગ ફેઝિંગ કર્યું છે એના લીધે આપણને સિંગલ ફેઝમાંથી ટુ ફેઝ સપ્લાય મળે છે. અને તેમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર આપણે સપ્લાય આપીશું ત્યારે શું થશે? ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આનાથી રોટરના સળિયામાં એટલે જે ફરતું ચુંબકીય ક્ષેત્ર મળશે એનાથી આપણને રોટરના સળિયામાં
એટલે કે રોટરમાં ઈએમએફ ઉત્પન્ન થશે. હવે સળિયા શોર્ટ કરેલ હોવાને કારણે, એટલે સળિયા એકબીજાની સાથે શોર્ટ કરેલ હોવાને કારણે આપણને કરંટ, એટલે એમાંથી કરંટ પસાર થશે. હવે કરંટ પસાર થવાથી આપણને ફ્લક્સ અને કરંટને લીધે આપણને ટોર્ક મળશે. હવે એ ટોર્ક રોટર જે દિશામાં ફરતી હશે તે દિશામાં ફરવા લાગશે. એ ફરવા લાગવાથી આપણને કંટ્રોલ વાઇન્ડિંગના છેડા ઉલટાવવાથી કંટ્રોલ વોલ્ટેજનો ફેઝ રિવર્સ થાય છે. એટલે આપણે જે દિશામાં છેડા આપણે અરસપરસ કરી દઈએ તો વોલ્ટેજ ફેઝ, એટલે કે જે બાજુ વહેતો હોય એની ઊંધી દિશામાં ફરવા લાગે છે. આથી રોટરની ફરવાની દિશા ઉલટાઈ જાય છે અને કંટ્રોલ વાઇન્ડિંગને ઓછા વધતા વોલ્ટેજ આપવાથી રોટરની ઝડપ ઓછી વધતી થાય છે. એટલે કંટ્રોલ વાઇન્ડિંગને આપણે વધારે ઓછો વોલ્ટેજ આપીએ તો તેની ઝડપમાં પણ ઓછું અને વધારે થાય છે. હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો મોટરની કેરેક્ટરિસ્ટિક ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિકથી દર્શાવવામાં આવે છે. સર્વો મોટરની સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક આવે છે. આથી સર્વો મોટરના રોટરના બારનો પ્રતિરોધ વધારે રાખવામાં આવે છે. એટલે સર્વો મોટરમાં પ્રતિરોધ કેવો ઉપયોગ કરવામાં આવે છે? વધારે ઉપયોગ કરવામાં આવે છે. હવે વિવિધ રીતે આપણે કંટ્રોલ કેવી રીતે કરી શકીએ તે જોઈએ. તો અહીંયા આપણે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક દોરેલી છે, જે આપણને મળે છે ઇન્ડક્શન મોટર અને સર્વો મોટર, એટલે બેની ટોર્ક મિક્સ કર્યા છે. તો જોઈએ આપણને R1 એટલે કે ઓછો વોલ્ટેજ હશે ત્યારે આપણને ઓછી સ્પીડથી વધારે સ્પીડ મળશે. જ્યારે સેકન્ડ જે આપણે તમે ફિગરમાં જોઈ રહ્યા છો એ રીતે આપણને તેની કેરેક્ટરિસ્ટિક મળશે કે જ્યારે ટોર્ક ઓછો હશે ત્યારે સ્પીડ વધારે હશે, ટોર્ક વધારે હશે ત્યારે સ્પીડ ઓછી હશે. એ રીતે આપણને એની કેરેક્ટરિસ્ટિક મળે છે. હવે આના ફાયદા શું છે તે આપણે જોઈએ. તો આના ફાયદા છે, રોટરનું વજન ઓછું હોવાથી તેનું જડત્વ ઓછું છે. એટલે રોટરની સ્પીડ વજન કેવું હોય છે? ઓછું હોય છે, એટલે એનો ઇનર્શિયા પણ ઓછો હોય છે, કે અંદરનો ભાગની જે જગ્યા હોય તે ઓછી હોય છે. તેથી ચાલુ થવામાં અને બંધ થવામાં ઓછો સમય લાગે છે, એટલે આપણે એને ચાલુ બંધ સરળતાથી કરી શકીએ છીએ. બ્રશ કોમ્યુટેટર વગેરે ન હોવાથી મેન્ટેનન્સ ઓછું અથવા તો નહિવત હોય છે. એટલે સર્વો મોટર, એસી સર્વો મોટરમાં બ્રશ કોમ્યુટેટર વગેરે નથી હોતા, માટે તેમાં મેન્ટેનન્સ ઓછું છે. હવે ગેરફાયદા, તો એક જ કદ માટે ડીસી સર્વો મોટરની સરખામણીમાં આઉટપુટ પાવર ઓછો મળે છે. આપણે એસી અને ડીસી બંનેની સરખામણીમાં એક જ કદવાળું હોવાથી આમાં આઉટપુટ પાવર આપણને ઓછો મળે છે. ડીસી મોટરની સરખામણીમાં લાક્ષણિકતાઓ ઓછી સુરેખ છે, એટલે કે એ સ્ટેડી સ્ટેટ નથી. હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો એસી સર્વો મોટરનો સિસ્ટમમાં કંટ્રોલ એલિમેન્ટ માટે, એટલે કોઈ પણ જગ્યાએ આપણે કંટ્રોલ એલિમેન્ટ માટે એસી સર્વો મોટરનો ઉપયોગ થાય છે. આ મોટર વધારે પાવર આપવા માટે બનાવવામાં આવતી નથી, એટલે કે એસી સર્વો મોટર ઓછા પાવરની જરૂર હોય ત્યાં જ આપણે એસી સર્વો મોટરનો ઉપયોગ કરી શકીએ. 100 વોટના રેટિંગ સુધી મળે છે, એટલે એસી સર્વો મોટર આપણને કેટલા રેટિંગ સુધી મળે છે?
100 વોટ સુધી મળે છે. જે રેન્જમાં મળે છે તે 50-60 400 અને 1000 હર્ટ્ઝની ફ્રિકવન્સી માટે બનાવવા છે. એટલે એ ફ્રિકવન્સી 1000 ફ્રિકવન્સી હોય ત્યાં સુધી એસી સર્વો મોટરનો ઉપયોગ કરી શકાય છે. ફ્રિકવન્સી વધારવાથી તેના કદમાં ઘટાડો કરી શકાય છે. એટલે આપણે જેમ જેમ ફ્રિકવન્સી વધારીશું તેમ તેમ તેનું કદ કેવું થતું જશે, નાનું થતું જાય છે. તો આ થયું આપણું એસી સર્વો મોટર. અને એસી સર્વો મોટરનો ઉપયોગ કરી અને આપણે કંટ્રોલની પોઝિશન કેવી રીતે બદલી શકીએ તે આપણે આજના લેક્ચરમાં જોયું. તો હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ.